જેની વાત કરવામાં આવે તો રાજ્ય સરકાર દ્વારા એકવીસ મેથી ટેકાના ભાવે મગફળીની ખરીદીની શરૂઆત કરવામાં આવનાર છે ત્યારે ખેડૂતોએ પોતાની વાડીમાં મગફળીના પાલા પાથરીને રાખ્યા હતા અને ત્યારે ધોધમાર વરસાદ વરસવાના કારણે પાથરેલા પાલા વરસાદી પાણીમાં વહી ગયા છે અને મોટા ભાગની મગફળીમાં તો ભેજ આવી ગયો છે ત્યારે ખેડૂતોની એક જ માંગ છે કે સરકાર ટેકાના ભાવે મગફળીની ખરીદીમાં જે નીતિ નિયમો બનાવ્યા છે તેની અંદર છૂટછાટ આપે અને સાથે જ ટેકાનો ભાવ એક હજાર પંચાવન રૂપિયા નક્કી કરવામાં આવ્યો છે તેની અંદર પણ વધારો કરવામાં આવે જેથી કરીને ખેડૂતોને થયેલ નુકસાનનું તેને વળતર મળી શકે તો બીજી તરફ સતત વરસાદ વરસવાના કારણે ખેડૂતોનો પાક તો નાશ પામ્યો છે પરંતુ પશુઓ માટેનો જે ઘાસચારો રાખવામાં આવ્યો હતો તે પણ પલળી જતા હવે મૂંગા ઢોરને શું ખવડાવવું તે એક મોટો પ્રશ્ન સામે આવ્યો છે અને બીજી તરફ મગફળી જેવા જ કપાસ અને મરચાંના પાકના હાલ જોવા મળી રહ્યા છે તેમજ સતત વરસાદ વરસવાના કારણે ચાલુ વર્ષે કપાસના પાકને પણ સૌથી વધુ નુકસાન થવા પામ્યું છે તો બીજી તરફ ગોંડલ તાલુકામાં મરચાનું પણ મોટા પ્રમાણમાં ઉત્પાદન થતું હોય છે ત્યારે ચાલુ વર્ષે સતત વરસાદ વરસવાના કારણે મરચાના પાકને પણ મોટા પ્રમાણમાં નુકસાન પહોંચ્યું છે આમ ખેડૂતોને માથે આભ ફાટી પડ્યું હોય તે પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થવા પામ્યું છે અને બીજી તરફ હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે આગામી ત્રણ દિવસ સુધી દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં છૂટાછવાયા વરસાદની શક્યતા પણ રહેલી છે જેથી ખેડૂતો ચિંતામાં મુકાઈ જવા પામ્યા છે વાગડા ધર્મેન્દ્ર સેમ ગામ બંધિયા તાલુકો ગોંડલ અત્યારે આપ જોઈ રહ્યા છો કે પાછરા પડ્યા છે અર્ધા પાછરા તણાઈ ગયા છે તો પાછરામાં માંડવી તો રહી નથી પ્લસ બીજું સંધાય કરતાં જાજુ નુકસાની પશુને અમારે શું નાખવું કારણ કે અત્યારે અમારી પાસે જે પહેલાં હતી એ પલરી ગઈ છે પાલો પલરી ગયો છે અત્યારે કોઈ લીલું કે કોઈ અત્યારે થઈ શકે તેમ નથી તો અત્યારે પશુને નાખવાનું અમારી પાસે છે ને કોઈ ખેડૂત પાસે અત્યારે કાંઈ છે નહીં તો સરકારશ્રીને નમ્ર વિનંતી કે મગફળીનો ભાવ ટેકાના જે છે ખરીદી એકવીસ તારીખથી ચાલુ કરવાના છે તો એમાં કાંઈક થોડી ઘણું છૂટછાટ આપી અને જે પળેલી મગફળી છે એસી ટકા પળેલી મગફળી જ આવવાની છે યાર્ડમાં એમાં કોઈ સવાલ નથી કારણ કે બધાને મગફળી પલરી ગઈ છે તો તેનો ભેજ અને જે નક્કી કરેલ સરકારશ્રીનો શ્રીનો મુજબ ક્રાઇટેરિયા છે એમાં થોડોક ફેરફાર કરી અને કાંઈક થોડીક અમને રાહત વહેલી તકે આપે તો અમારે હવે આમાં પાછળ કપાસી અમારા પૂરા થઈ ગયા છે એટલે કપાસી અમારા ટૂંક સમયમાં કાઢી અને પાછળ એની પાછળ શું વાવવું એ અમારે અમારી પાસે પૈસા જ છે નહીં કારણ કે મગફળી અમે જે હતી એ મગફળી અમારી બધી પૂરી થઈ ગઈ છે તો તે માટે સરકાર શ્રીને ખાસ વિનંતી છે કે વહેલામાં વહેલી તકે ખેડૂતનું જે આપવાપાત્ર થાય તે વહેલામાં વહેલી તકે આપે કેમેરામેન સાગરદીપસિંહ રાયજોદા સાથે રામદેવસિંહ વાઘેલા કેટીવી ન્યૂઝ ગોંડલ